નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. જામનગર જિલ્લાના કાલાવાડ પંથકમાં આવેલું નાનકડું ગામ હકુમતી સરવાણીયા અચોક્કસ મુદત માટેનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનામાં હકુમતી ગામમાં કાળો કહેર વર્તાયો છે. સંક્રમણને અટકાવવા માટે સ્વયંભૂ શૈક્ષિક લોકડાઉન જાહેર કરાયું છે. ધ્રાંગધ્રા શહેરના યુવાન દ્વારા સસ્તા દરે ઓક્સિજન ફ્લોમીટર કીટ બનાવાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ શાંતિને લઈને મંદિર સંકુલમાં શાંતિ યજ્ઞ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત મહર્ષિ દયાનંદ સરસ્વતી સેવા મંડળ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજની વિવિધ સોસાયટીઓ સહિત વિસ્તારોમાં પક્ષીઓ માટે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસો વધતા જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય ટીમ સાથે નસવાડી આદર્શ શાળામાં કોવિડ સેન્ટર માટે નિરીક્ષણ કર્યું હતું. માગરોળ ખાતે સરકાર દ્વારા દરેક ગામે હોમ ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યા. દેગામ અર્બલ હેલ્થ સેન્ટર સરકારી દવાખાનામાં કોરોનાના દર્દીઓ ભારે હાલાકી વચ્ચે પીસાઈ રહ્યા છે. કોરોનાના રિપોર્ટના રિઝલ્ટ 5 દિવસ સુધી દર્દીઓને અપાતા નથી, તેમજ મુખ્ય ડોક્ટરની તાનાશાહીથી દર્દીઓ પરેશાન. બનાસકાંઠાના વેપારી મથક દિશા શહેરમાં કોરોનાના કહેર વચ્ચે માનવતા મહેકાવી બિલ્ડરે. જાફરાબાદ શહેરના સામાજિક કાર્યકર ગૌરાંગ ડોક્ટર ગુરુકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ અને એકતા ગ્રુપ દ્વારા ફી ઉકારાનું વિતરણ કરવામાં આવ્યું. એક તરફ બજારમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત છે, લોકો એના વિના મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે આવા સમયે કેટલાક લોકો 25,000માં ઇન્જેક્શન વેચી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા LCB પોલીસ દ્વારા આવા બે નંબરી કરનાર 4 લોકોને 3 ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા છે. ખ્યાતનામ ન્યૂઝ એન્કર રોહિત સરદારાનું નિધન. ₹100 વેક્સિન કેમ નથી ખરીદતા સુપ્રીમ કોર્ટ. ગુજરાતના 10 જિલ્લાઓમાં આવતીકાલથી રસી અપાશે. બિહારના મુખ્ય સચિવ અરુણકુમાર સિંહનું નિધન. ભારત જેવી સ્થિતિ ક્યાંય પણ સર્જાઈ શકે છે WHO. દિલ્હી હાઈકોર્ટે વીમા કંપનીઓને આપ્યો આદેશ. યુએસથી મેડિકલ સામાન સાથે પ્રથમ ખેપ ભારત પહોંચી. ફિટનેસ ટ્રેનરની ભૂમિકામાં જોવા મળશે દીપિકા. BCCI એ IPL માટે વધુ આકરા નિયમો બનાવ્યા. IPL લીગમાંથી 2 એમ્પાયરોએ નામ પાછું ખેંચ્યું. ભારતમાં સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થપાશે. IPLમાં આજે પંજાબ કિંગ અને બેંગલુરુ વચ્ચે ટક્કર. ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.